નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ધાગંધા શહેર આજરોજ બંધ રાખવામાં આવી. વેપારી એસોસિએશન દ્વારા આઈકે જાડેજાના ધર્મપત્નીનું અવસાન થતા દુઃખની લાગણી વ્યક્ત કરી બંધ રાખવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઊંછા ખાતે આવેલ ફાર્મ હાઉસ ઉપરથી ગૌણ સેવા પસંદગીના પેપર લીક મામલે જિલ્લા એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા રાત્રિના સમયે ફાર્મ હાઉસ ઉપર તપાસ હાથ ધરવામાં આવી. પોલીસે ફાર્મ હાઉસ માલિકોની પૂછપરછ કરી તપાસ અર્થે DVR લઈ ગયા. અંબાજી રાજસ્થાન બોર્ડર પર આવેલું છે. રાજસ્થાનમાં દારૂની છૂટ હોવાથી અંબાજી બોર્ડર પરથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થાય છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા ખાતે ગુજરાત ટેસ્ટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત શિક્ષણ સંકુલ લીંડા ટેકરા ખાતે ભોજનમાં ઈયર નીકળતા વિદ્યાર્થીઓનો હોબાળો. અમીરગઢ નેશનલ હાઈવે ભરત પાટિયા નજીક ટીપર અકસ્માત, એકનું મોત. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં કોદર મહારાજની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. બોટાદના બરવાડાથી હેમતપુરના ડિસ્કો રોડથી વાહનો બની રહ્યા છે ખખડધજ અને વાહન ચાલકોને થઈ રહ્યા છે મણકાના દુખાવા. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિષદમાં રાજ્યના કુલપતિઓનો બે દિવસીય શિક્ષણ વિષયક સેમિનાર યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતે 6 લાઇનના કામને લઈને બની રહેલા બ્રિજમાં રખોડી ખાલી કરવા આવેલ ટ્રકના કંડક્ટરનું વીજ કરંટ લાગતા ઘટના સ્થળે કમકમાટી પડ્યું મોત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના જેસનપુરા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરથી ગામના જ ઇસમનું ઘટના સ્થળે કમકમાટી પડ્યું મોત નીપજ્યું હતું. ગુજરાતની મહિલાઓ મંજૂરી આપે તો દારૂબંધી હટાવી જોઈએ, ભરતસિંહ સોલંકી. છેલ્લા 24 કલાકમાં 7,350 નવા કેસ નોંધાયા, 202ના મોત. વડોદરામાં મહેસૂલ મંત્રીએ કોંગી કોર્પોરેટરના કર્યા વખાણ. અમદાવાદ ખાતે DPSને ધોરણ 1-8ની માન્યતા આપવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય હાઈકોર્ટે કર્યો રદ. ગુજરાતમાં કોરોનાથી મોતના સરકારી આંકડા કરતા સાચો આંકડો ઘણો વધુ. કરીના કપૂર ખાનનું ઘર BMCએ કર્યું સીલ. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં જેટલી નવી કંપનીઓ નોંધાઈ તેની 50%થી વધુને તાળા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ. પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે
જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ। પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ। સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ। ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ। સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880। રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451।